હા પણ તમારો શું વિચાર છે? પહેલા તો એ કે તમે મને તમે તમે નહીં કરો. કેમ? માન તો આપવું પડે ને. માન પોતાનાને નહીં પારકાને આપવાનું હોય. એટલે મને કઈ સમજાયું નહીં. તો તમે તોરલ ભાભીને પૂછી લેજો. તોરલ ભાભીને? તોરલ ભાભીને શું કામ? ભલે, પણ હા તમારો જવાબ શું છે? જવાબ તો મેં તમને આપી દીધો છે, અને હવે એ પણ તમે ભાભીને જ પૂછી લેજો. ભાભીને? ભાભીને શું કામ? તમે ભાભીને જવાબ આપ્યો છે? જવાબ મેં એમને નહીં તમને આપ્યો છે. મને? મને ક્યારે જવાબ આપ્યો તમે? હમણાં. એટલે જ તો કહું છું તમે ભાભીને પૂછી લેજો. ઠીક છે, હું ભાભી સાથે વાત કરી લઈશ. શરમ નથી આવતી તને? ગઈકાલે ગામમાં આબરૂ જતા જતા રહી ગઈ તો એવી રીતે નોક કપાવવાનું? માડી, અબ આ તો મારે વાત, એટલે મારે જવાબ જોઈતો હતો, એટલે મને થયું કે હું એને ફોન લગાવી દઉં, અને આ તો ખાલી ઓળખાણ ઓળખાણ માટે માડી. એટલે વાતું કરીએ તો જ ઓળખાણ થાય? અમારા જમાનામાં તો વાતું નહોતી થતી ને, તો આખી જિંદગી કાઢી નાખતા હતા. તો શું અમે એકબીજાને નહીં ઓળખતા હોઈએ? માડી, તમારા જમાનાની વાત અલગ હતી, ત્યારે બધું અલગ હતું ને અત્યારે અલગ છે. અત્યારે મળે, વાત કરે અને પછી હા પાડે. ગઈકાલે વાત કરવા દીધી હતી ને, તો આજે પાછી હું વાત કરવી હતી? માડી, તું છે ને વાતને ખોટે ખોટી વધારે છે. હા હા, વાતને તો હું જ વધારું છું ને. અને તોરલને શું કહેવાનું કહેતો તો? માડી, પલકે એવું કીધું કે એને તોરલ ભાભીને જવાબ આપી દીધો છે. તોરલને? હા. ક્યાં અને ક્યારે? એ લોકોએ ફોન પર વાત કરી? પલકે તારી હારે હું વાત કરી? મને? મને કઈ નથી કીધું. કેમ? તો એને તો તારું નામ લીધું કે એને તારી હારે કઈક વાત કરી છે ને તને જવાબ આપ્યો છે? ના માડી, મારી પલક સાથે કોઈ વાત નથી થઈ. આ તો એ લોકો બેઉને વાત કરવી હતી એટલે મેં ખાલી ફોન લગાડી આપ્યો. એટલે એ છોકરી ખોટું બોલે છે એમ? ના માડી, એવું એવું નથી કહેતી હું. રહેવા દે, મને તો લાગે છે કે તું જ કઈક ખોટું બોલી રહી છે. ના સાચે માડી, મારી સાથે કોઈ વાત નહોતી થઈ, સાચું કહું છું.